હલો ફ્રેન્ડ્સ જીસીબી સોલ્યુશન નામને મારી આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાત કરું છું જીપીસીબી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા લેવામાં આવેલું સિનિયર પેપર જે ચૌદ સાત બે હજાર ઓગણીસના રોજ લેવામાં આવ્યું હતું તેના આપણે એકથી લઈને દોઢસો પ્રશ્નોનો અભ્યાસ કર્યો હવે બાકી રહેલા દોઢસોથી લઈને બસો પ્રશ્નો અભ્યાસ મારા ચોથો વિડીયોમાં કરીશું તો ચલો મિત્રો આ ચોથો વિડીયોની શરૂઆત કરીશું આ ચોથો વિડીયોમાં એ ગુજરાતી સાહિત્ય લગતા પ્રશ્નો છે તો ચલો આપણે અભ્યાસ શરૂ કરીએ એકસો એકાવનનો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ કૃતિ ગોવર્ધનરામ ત્રિપાઠીની રચિત છે તો મિત્રો ઓપ્શન એ સાચું ઉત્તર છે સરસ્વતીચંદ્ર સરસ્વતીચંદ્ર એ ગોવર્ધન ત્રિપાઠી રચિત છે ઓપ્શન એ સાચું ઉત્તર છે સરસ્વતીચંદ્ર ચંદ્ર એકસો પ્રશ્ન છે ગુજરાતી ભાષાની સૌપ્રથમ નવલિકા અને તેમના લેખક કોણ છે તો મિત્રો ઓપ્શન બી સાચું ઉત્તર છે ગોવાલણી નંદ નંદ શંકર મહેતા ઓપ્શન બી સાચો ઉત્તર છે ગોવાલણી નંદ શંકર મહેતા ગુજરાતી ભાષાની સૌપ્રથમ નવલિકા નવલિકા છે ગોવાલણી અને તેના લેખક છે નંદ શંકર મહેતા ઓપ્શન બી સાચું ઉત્તર છે એકસો ને પ્રશ્ન છે ગુજરાતી ભાષાના આદ્ય વ્યાકરણની રચના કોણે કરી હતી તો મિત્રો આદ્ય વ્યાકરણની રચના હેમચંદ્રાચાર્ય કરી હતી ઓપ્શન ડી સાચો ઉત્તર છે હેમચંદ્ર હેમચંદ્રાચાર્ય ગુજરાતી ભાષાના આદ્ય વ્યાકરણની રચના એ હેમચંદ્રાચાર્ય કરી હતી એકસો ને પ્રશ્ન છે ગુજરાતી સાહિત્યકારને ઉમાશંકર જોશીએ હસ્તો ફિલસુફ અને કાકા કાલેલકરે બ્રહ્મી સાહિત્યકાર કહ્યા છે મિત્રો અખોને ઓપ્શન બી સાચો ઉત્તર છે અખોને અખો ને ઉમાશંકર જોશીએ અને કાકા કાકા સાહેબ સાહિત્યકાર કહ્યો છે અખો અખો ઓપ્શન ઉત્તર છે છે પ્રશ્ન નીચેનામાંથી કંઈ પ્રેમાનંદ કૃતિ નથી મિત્રો ઓપ્શન ડી સાચો ઉત્તર છે અખે ગીતા દસમ સ્કંદ ઓખા હરણ અભિમન્યુ આખ્યાન એ બધા પ્રેમાનંદની કૃતિ છે પરંતુ અખે ગીતા એ પ્રેમાનંદની કૃતિ નથી ઓપ્શન ડી સાચો ઉત્તર છે અખે ગીતા એકસો ને છપ્પનનો પ્રશ્ન છે ચાબખા કોણું વખણાતું સાહિત્ય છે તો મિત્રો ઓપ્શન સી સાચો ઉત્તર છે ભોજો ચાબખાય ભોજોનું વખણાતું સાહિત્ય છે એકસો ને સત્તાવન નો પ્રશ્ન છે છપ્પા કોના વખણાય છે તો મિત્રો ઓપ્શન બી સાચો ઉત્તર છે અખોના છપ્પા અખોના વખણાય છે ઓપ્શન બી સાચો ઉત્તર છે અખો એકસો ને નો પ્રશ્ન છે સક્ષાપત્રી અને વચનામૃત કોની કૃતિઓ છે તો મિત્રો સજાનંદ સ્વામીની કૃતિઓ છે સ્વામિનારાયણ સંભ્રા ગુરુજી કે જેઓ તેમને ભગવાન કહે છે સજાનંદ સ્વામીની આ કૃતિ છે સક્ષાપત્રી અને વચનામૃત જે ગીતા ઉપરથી લેવામાં આવ્યો છે આ બંને ભગવદ્ ગીતા ઉપરથી લેવામાં આવી છે ભગવદ્ ગીતા પરથી તેને બનાવવામાં આવી છે એકસો ને ઓગણસાઠનો પ્રશ્ન છે કોને ગુજરાતી ભાષાનો સૌપ્રથમ વાર્તાકાર કહેવામાં આવે છે તો મિત્રો ઓપ્શન શનિ સાચું છે સામળ સામળને ગુજરાતી ભાષાના સૌપ્રથમ વાર્તાકાર કહેવામાં આવે છે એકસો ને સાઠનો પ્રશ્ન છે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરે ત્યાં આપની કોની જાણીતી પંક્તિ છે મિત્રો ઓપ્શન એ સાચું છે કલાપી જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની કલાપી કલાપીની કૃતિ છે એકસો ને પ્રશ્ન છે કોને આધુનિક કવિતાના જ્યોતિર્ધર કહેવામાં આવે છે તો મિત્રો ઓપ્શન એ સાચોત્તર છે બકર ઠાકોરને બકર ઠાકોરને આધુનિક કવિતાના જ્યોતિર્ધર કહેવામાં આવે છે એકસો ને બાસઠનો પ્રશ્ન છે લાભશંકર ઠાકોરનું ઉપનામ શું છે તો મિત્રો લાભશંકર ઠાકોરનું ઉપનામ છે પુનર્વસુ ઓપ્શન એ સાચોતર છે પુનર્વસુ લાભશંકર ઠાકોરનું પૂરું નામ છે પુનર્વસુ એકસો ને प्रश्न પ્રશ્ન છે કન્યાલાલ મુનશીએ કોને પ્રણય અને અસ્રુના કવિ કહ્યા છે તો મિત્રો ઓપ્શન આના માટે આ પ્રશ્ન રદ કરેલો છે મંડળ દ્વારા એકસો ચોસઠનો પ્રશ્ન છે અમદાવાદનો ઇતિહાસ લખનાર સૌપ્રથમ ઇતિહાસકાર કોણ હતા તો મિત્રો ઓપ્શન એકસઠ છે ચિનુભાઈ શેઠ એકસો ત્રેસઠનો પ્રશ્નનો મિત્રો ઉત્તર હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન લખીને આપી દઈશ એકસો ને પ્રશ્ન છે અમદાવાદનો ઇતિહાસ લખનાર

ગુજરાતી ભાષાનું સૌપ્રથમ આખ્યાન હતું સુદામા ચરિત્ર અને તેના લેખક હતા નરસિંહ મહેતા એકસો ને સડસઠ પ્રશ્ન છે ક્યાં કયા હાસ્ય લેખકને ગુજરાત રાજ્ય દ્વારા પાંચ વખત પારિતોષિક આપવામાં આવ્યા છે તો મિત્રો ઓપ્શન સાચું છે વિનોદ ભટ્ટને વિનોદ ભટ્ટને જે હાસ્ય કલાકાર હાસ્ય લેખક છે તેમને ગુજરાત રાજ્ય દ્વારા પાંચ વખત પારિતોષિક આપવામાં આવ્યા છે એકસો ને અડસઠ પ્રશ્ન છે માણસાઇના દીવા પુસ્તકના લેખક કોણ છે તો મિત્રો ઓપ્શન બી સાચો છે ઝવેરચંદ મેઘાણી માનસાઈના દીવા પુસ્તકના લેખક છે ઝવેરચંદ મેઘાણી એકસો ને ઓગણીસ ઓગણીસિત્તેરનો પ્રશ્ન છે ગુજરાતી કવિતામાં આદિકવિ કોને માનવામાં આવે છે મિત્રો નરસિંહ મહેતાને ઓપ્શન બી સાચું છે નરસિંહ મહેતાને માનવામાં આવે છે આદિ કવિ એકસો ને સિત્તેરનો પ્રશ્ન છે જ્યાં સુધી ગુજરાતી ભાષાનો ગૌરવ નહીં મળે ત્યાં સુધી હું પાઘડી નહીં પહેરું હવે પ્રતિજ્ઞા કોણે કરી હતી મિત્રો પ્રેમાનંદે જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ને ત્યાં સુધી હું પાઘડી નહીં પહેર્યું એ પ્રતિજ્ઞા પ્રેમાનંદે કરી હતી ઓપ્શન એ સાચો ઉત્તર છે પ્રેમાનંદ એકસો ને પ્રશ્ન છે બાળ કેળવણીની મુછાડીમાં કોણ કહેવાતું મતલબ ઓપ્શન ડી સાચો ઉત્તર છે ગીજુભાઈ બધેકા બાળ કેળવણીની મુછાડી ગીજુભાઈ બદેકાને કહેવાતું હતું એકસો બોતેરનો પ્રશ્ન છે છંદોલે કયા કવિનો પ્રથમ કાવ્ય સંગ્રહ છે મિત્રો ઓપ્શન ડી ઉત્તર છે નિરંજન ભગત છંદો લઈએ નિરંજન ભગતનું કાવ્ય સંગ્રહ છે છંદો લઈએ નિરંજન ભગતનું કાવ્ય સંગ્રહ છે એકસો ને પ્રશ્ન છે નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યા તે જ છું તે જ છું શબ્દો બોલે કોની પંક્તિ છે મિત્રો ઓપ્શન સી ઉત્તર છે નરસિંહભાઈ મહેતાની નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યા તે જ છું તે છું શબ્દો બોલે એ પંક્તિ નરસિંહ મહેતાની છે છે નરસિંહ મહેતા 174 ને પ્રશ્ન છે પેટ કરાવે વેઠ અને ગાજ્યા મેઘ વર્ષે નહીં કોનાથી સંબંધિત પંક્તિઓ છે મિત્રો ઓપ્શનની સાચો ઉત્તર છે સામળ સાથે સામળ સામળે આ પંક્તિઓ લખેલી છે પેટ ઠરાવે વેઠ અને ગાજ્યા મેઘ વર્ષે નહીં એ પંક્તિઓ કવિ સામળની છે એકસો ને પંચોતેરનો પ્રશ્ન છે એ ગંગા સતીએ કોના ઉદ્દેશ્યને પોતાના ભજનોની રચના કરી છે તો મિત્રો ઓપ્શન સી સાચો ઉત્તર છે પાનભાઈ ગંગા સતીએ પાનબાઈને ઉદ્દેશીને પોતાના ભજનોની રચના કરી છે ઓપ્શન સી સાચો ઉત્તર છે પાનબાઈ એકસો ને છોતેરનો પ્રશ્ન છે નીચેના આપણે કયા શબ્દની જોડણી સાચી છે તો મિત્રો મિલકત શબ્દની જોડણી એ આપેલી છે એમનો તમે જોઈ શકો છો ઓપ્શન સી જે મને રસવાઈ મી લને કહીને લ કને કહીને ક તને કહીને ત મિલકત જે આવેલું છે ઓપ્શન સી તે સાચી જોડણી છે એકસો ને સિત્તેર પ્રશ્ન છે નીચે નીચેના પૈકી કઈ જોડની સાચી નથી તો જોવાનું છે મિત્રો આગળ અલગ અલગ શબ્દો આપેલા છે તેમાંથી મિલિટરી ઓપ્શન ડી છે મિલિટરીની જોડની સાચી નથી એકસો ને ઇચ્છો પ્રશ્ન છે દામીની શબ્દનો સમાનનાર્થ શબ્દ કહે છે મિત્રો ઓપ્શન ડી સાચો છે વીજળી દામિની શબ્દનો સમાનનાથી શબ્દ છે વીજળી એકસો ને અગ્નસીનો પ્રશ્ન છે ભૂચર શબ્દનો વિરોધી શબ્દ કહે છે તો મિત્રો ભૂચર શબ્દનો વિરોધી શબ્દ છે ખેચર ભૂચર શબ્દનો વિરોધી શબ્દ છે માં કઈ વિભક્તિનો પ્રત્યય છે તો મિત્રો ઓપ્શન ડી ઉત્તર છે સાતમી માં એ સાતમી વિભક્તિ નો પ્રત્યય છે ઓપ્શન ડી સાચો સાતમી એકસો ને પ્રશ્ન છે પંચવટી કયો સમાસ છે તો મિત્રો ઓપ્શન સી સાચો ઉત્તર છે દ્વિગુ સમાજ છે

સમુદ્રમાં રહેલો અગ્નિ એટલે કે વડ વાનર ઓપ્શન ડી સાચું ઉત્તર છે વડ વાનલ એકસો ને પ્રશ્ન છે જે વાક્યમાં મુખ્ય ક્રિયાપદ એક જ હોય તે વિધાનને શું કહે છે મતલબ સાધુ વાક્ય કહે છે જે વાક્યમાં મુખ્ય ક્રિયાપદ એક જ હોય તેને સાદુ વાક્ય કહે છે ઓપ્શન બી સાચે ઉત્તર છે સાધુ વાક્ય એકસો ને પ્રશ્ન છે ઉગતા સુરતને સૌ કોઈ પૂજે કુદનનો પ્રકાર જણાવો તો મિત્રો આ વર્તમાન કુદરતનો પ્રકાર છે ઉગતા સુરજને કોઈ પણ પૂજે છે એ વર્તમાન કૃતિનો પ્રકાર છે મિત્રો કોઈ પણ કહેવત ને બધું એને વર્તમાન કૃતિમાં આવતું હોય છે એટલે આ વર્તમાન કૃતિનો પ્રકાર છે 187 નંબર પ્રશ્ન છે નીચેમાંથી કયો છંદ માત્રામેળ છંદ છે તો મિત્રો ઓપ્શન સી સાચો ઉત્તર છે ચોપાઈ ચોપાઈ એ માત્રામેળ છંદ છે ઓપ્શન સી સાચો ઉત્તર છે ચોપાઈ 188 નંબર પ્રશ્ન છે કયો છંદ 17 અક્ષરનો હોય છે મિત્રો ઓપ્શન બી સાચો ઉત્તર છે પૃથ્વી પૃથ્વી છંદ એ 17 અક્ષરનો હોય છે ઓપ્શન બી સાચો ઉત્તર છે પૃથ્વી 189 નંબર પ્રશ્ન છે જેને ત્રણે બાજુ પાણી હોય તેઓ ભૂમિખંડ તેને દ્વીપકલ્પ કહેવામાં આવે છે ઓપ્શન સી સાચો ઉત્તર છે દ્વીપકલ્પ જેને ત્રણે બાજુ પાણી હોય તેને દ્વીપકલ્પ કહેવામાં આવે છે એકસો નેવું પ્રશ્ન છે અનવર્થ સાધનો સાચો સંધિ વિગ્રહ શોધો તો મિત્રો અનુ પ્લસ અર્થ એટલે કે અનવર્થ ઓપ્શન સી સાચો છે અનુ પ્લસ અર્થ એકસો એકાણું પ્રશ્ન છે હલકા તો પારેવાની પાંખથી મહાદેવથી માધવીએ મોટાજી અલંકારનો પ્રકાર છે મિત્રો વ્યક્તિરેક અલંકારનો ઉદાહરણ છે હલકા તો પારિવારથી પાંખથી મહાદેવથી મોટા છે આ વ્યક્તિરેક અલંકારનો પ્રકાર છે 192 નો પ્રશ્ન છે માટી શબ્દ કઈ સંજ્ઞાનો પ્રકાર છે માટી શબ્દ એ દ્રવ્યવાચક સંજ્ઞાનો પ્રકાર છે માટી શબ્દ એ દ્રવ્યવાચક સંજ્ઞાનો પ્રકાર છે 193 નો પ્રશ્ન છે ભલે ભણ્યા પણ ગણ્યા નહીં સંયોજકનો પ્રકાર વિરોધાભાવ વિરોધવાચક સંયોજકનો પ્રકાર છે વિરોધવાચક સંયોજનનો પ્રકાર છે એકસો ને પ્રશ્ન છે ઝુમો ગાનાની જેમ દોડ્યો કયો અલંકારનો પ્રકાર છે તો મિત્રો ઉપમા અલંકારનો પ્રકાર છે ઝુમો ગાનાની જેમ દોડ્યો ઉપમા અલંકાર પ્રકાર છે એકસો ને પ્રશ્ન છે અને જે આપેલા શબ્દો પૈકી વિશેષણ દર્શાવતો શબ્દ શોધો મિત્રો સૈન્ય ઝડપથી તેઓ એમાંથી ડી ઓપ્શન ડી સાચો ઉત્તર છે કાળો કાળો એ વિશેષણ વિશેષ અર્થ દર્શાવે છે ઓપ્શન ડી સાચો ઉત્તર છે કાળો 196 નો પ્રશ્ન છે મીઠાના હળ હાંકવાનો રૂઢિપ્રયોગનો અર્થ શું છે તો મિત્રો ઉજ્જળ કરી નાખો ઓપ્શન સી સાચો ઉત્તર છે ઉજ્જળ કરી નાખો ઓપ્શન સી સાચો ઉત્તર છે ઉજ્જળ કરી નાખો 197 નો પ્રશ્ન છે નીચેના પૈકી કયો સર્વનામનો પ્રકાર નથી તો મિત્રો ઓપ્શન ડી સાચો ઉત્તર છે જાતિવાચક જાતિવાચક કે સર્વનામનો પ્રકાર નથી

હેમલે બસોમાં હેમલે પતંગ ઊંચી કરી કર્મળી વાક્ય શોધો તો મિત્રો હેમલથી પતંગ ઊંચી કરાય ઓપ્શન ડી સાચું છે હેમલથી પતંગ ઊંચી કરાય કર્મણી પ્રયોગ કરો હેમલે પતંગ ઊંચી કરી ઓપ્શન ડી સાચું થશે હેમલથી પતંગ ઊંચી કરાયો મિત્રો આવાજ ગુજરાત સરકારના ગવર્મેન્ટ ગવર્મેન્ટને લગતા પેપરો આ રીતે જોવા માટે મારી ચેનલને આજે સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને તમારો કોઈ પણ સુજાવ હોય તો કોમેન્ટ કરીને જણાવી શકો છો આ વીડિયો જોવા માટે ખૂબ ધન્યવાદ વંદે માતુરામ જય માતાજી